ઝઘડિયાના નિતેશ ચંપકભાઈ ભગતને તેના મિત્ર હમીદ અલી મંસૂરી રહે સુલતાનપુરાને હાથે ઉછીના આપેલા રૂપિયાનો ચેક રિટર્ન થતા 138 મુજબ ઝઘડિયા કોર્ટમાં લેણા પેટે ફરિયાદ દાખલ કરાતા ઝઘડિયા કોર્ટે આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા તથા ₹5 લાખ અને તેના ઉપર 9% લેખે સાદુ વ્યાજ ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. બનાવની વિગતો અનુસાર નિતેશ ચંપકભાઈ ભગત શાકભાજીનો ધંધો કરે છે અને 2013ની સાલમાં તેના પિતાજી નોકરીમાંથી નિવૃત્ત થયેલા હતા. નિતેશ ચંપકભાઈ ભગત અને હમીદ અલી સિરાજુદ્દીન મંસૂરી રહે સુલતાનપુરા ઝઘડિયાના પરિવાર વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી મિત્રતા હતી. હમીદ અલી અંસૂરીએ તેના ટ્રાન્સપોર્ટના ધંધામાં પૈસાની જરૂર પડતા તેમણે નિતેશ ચંપકભાઈ ભગત પાસે મિત્ર તરીકે ₹5 લાખની માંગણી કરેલ હતી અને તે સમયગાળા દરમિયાન ફરિયાદીના પિતા તેઓની નોકરી ઉપરથી નિવૃત્ત થયેલ હોવાથી તેઓ પાસે રૂપિયાની વ્યવસ્થા હતી, જેથી નિતેશ ચંપકભાઈ ભગતે નવેમ્બર 2013માં હમીદ અલી મંસૂરીને ₹5 લાખ કોઈપણ જાતના વ્યાજ વિના ઉછીના આપ્યા હતા. એ સમયે હમીદ અલી મંસૂરીએ તે રકમ 1 મહિનામાં પરત ચૂકવી આપવાનો વાયદો કરેલ હતો, પરંતુ હમીદ અલી મંસૂરીએ તે રકમ 1 મહિનામાં ચૂકવી આપી શક્યા નહોતા, જેથી રકમ ચૂકવવા માટે હમીદ અલીએ નિતેશ ભગતને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઝઘડિયા શાખાનો ₹5 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક નિતેશ ભગતે તેના ખાતામાં જમા કરાવ્યો હતો. આ ચેક અપૂરતા ભંડોળના સેરાથી પરત ફરેલો અને જે બાબતની રિટર્ન મેમો બેંક તરફથી નિતેશ ભગતને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદી અને વકીલ સીબી મોદી મારફતે તારીખ 25/11/2014ના રોજ નેગોશિયેબલ કલમ 138 મુજબની નોટિસ આપીને આરપીએડી દ્વારા મોકલેલ અને નોટિસનો જવાબ હમીદ અલી મંસૂરીએ નિતેશ ભગતને આપેલો અને ત્યારબાદ ફરિયાદીએ તેઓના કાયદેસરના લેણા પેટે લેવાની નીકળતી રકમ નહીં ચૂકવી આપતા નિતેશ ચંપકલાલ ભગતે ઝઘડિયાની કોર્ટમાં નેગોશિયેબલ 138 મુજબ નિતેશ ચંપકલાલ ભગતના વકીલ સીબી મોદી દ્વારા ફરિયાદ દાખલ કરેલ હતી. ઝઘડિયાના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ફરિયાદી નિતેશ ચંપકભાઈ ભગતના વકીલ સીબી મોદી દ્વારા ધારદાર રજૂઆતો કરાતા ઝઘડિયા કોર્ટે એવો હુકમ કર્યો હતો કે હમીદ અલી સિરાજુદ્દીન મંસૂરી રહે સુલતાનપુરા તાલુકા ઝઘડિયાને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 255(2) અન્વયે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ અને સીઆરપીસી કલમ 357(3) અન્વયે આરોપીએ ફરિયાદીને વળતર પેટે ફરિયાદીના વિગતના ચેકની રકમ ₹5 લાખ તથા તેની ઉપર વાર્ષિક 9% સાદા વ્યાજના દરે ચેક રિટર્ન થયાની તારીખથી રકમ ચૂકવી ન આપે ત્યાં સુધીના સમયગાળા માટે ચઢેલા વ્યાજની રકમ સહિતની રકમ વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કરવામાં આવેલ છે અને જો આરોપી વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ભોગવવા હુકમ કરવામાં આવેલ છે. આરોપીએ વળતરની રકમ જમા કરાવીથી આ કામના ફરિયાદીએ પોતાની ઓળખનો આધાર પુરાવો નામદાર કોર્ટમાં રજૂ કરીએથી રકમ તેઓને વળતર પેટે ચૂકવવાની રહેશે તેવો પણ હુકમ કરવામાં આવ્યો હતો. ચેક રિટર્ન કેસમાં આરોપીને સજા થતાં ઝઘડિયા પંથકમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.